અટવા ગેટ નજીક આવેલા મોબાઈલ ટાવર પર એક યુવાન ચડી ગયો હતો, જેથી રોડ પર રાહદારીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા અને મોટી ભીડ પણ એકઠી થઈ ગઈ હતી અને ફાયર પોલીસને જાણ કરવામાં આવી. એક મિનિટ છે કે ના, રિપીટ, સોરી. અટવા ગેટ નજીક આવેલા મોબાઈલ ટાવર પર એક યુવાન ચડી ગયો હતો. અટવા ગેટ નજીક આવેલા મોબાઈલ ટાવર પર એક યુવાન ચડી ગયો હતો, જેથી રોડ પર રાહદારીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા અને મોટી ભીડ પણ એકઠી થઈ ગયા હતી. ફાયર અને પોલીસને જાણ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ ફાયર વિભાગ દ્વારા હાઇડ્રોલિકથી યુવાનને નીચે ઉતારવામાં આવ્યો હતો. ત્યારબાદ યુવકે જણાવ્યું હતું કે એક યુવક દ્વારા 2 લાખ રૂપિયા પરત ન કરી છેતરપિંડી કરવામાં આવી હતી. પોલીસમાં અરજી કરવા છતાં કાર્યવાહી ન થઈ હોવાનો યુવકે આક્ષેપ કર્યો હતો. અટવા ગેટ નજીક મેઇન રોડ સાઈડમાં આવેલા મોબાઈલના ટાવર પર એક યુવાન ચડી ગયો હતો. મોબાઈલ ટાવરની ટોચ સુધી પહોંચવા આવેલા યુવકને રાહદારીઓ જોઈ ગયા હતા, જેથી રોડ પર નીકળતા રાહદારીઓ ત્યાં દોડી આવ્યા હતા. ત્યારબાદ ફાયર અને પોલીસ વિભાગને જાણ કરવામાં આવી હતી, જેથી પોલીસ અને ફાયર કાફલો ઘટના સ્થળે ત્યાં દોડી આવ્યો હતો. ટાવર પર ચડેલા યુવકને જોવા રાહદારીઓ અને વાહન ચાલકો રોડ પર ઊભા રહી જતા ટ્રાફિક જામ થઈ ગયો હતો, જેથી પોલીસે પહેલા ટ્રાફિક રાબેતા મુજબ ફરી ફાયર દ્વારા યુવકને હાઇડ્રોલિક દ્વારા નીચે ઉતારવાની કામગીરી હાથ ધરી હતી. યુવાનને નીચે ઉતારી પોલીસે તપાસ હાથ ધરી હતી અને તેનું નામ મગન હોવાનું જણાવ્યું હતું. મગને જણાવ્યું હતું કે ઘણા સમયથી એક યુવકને 2 લાખ રૂપિયા આપ્યા હતા. વારંવાર કહેવા છતાં રૂપિયા પરત કરતો ન હતો, જેથી ઘણીવાર પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી હતી. જોકે અરજી કરવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી, જેથી આખરે ટાવર પર ચડી કાર્યવાહી કરવામાં માંગ કરી હતી.